કેમ છો દોસ્તો, હું છું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. રેડિયો સિટી 91.1 FM પર મારા શો મન કા રેડિયોમાં આપનું સ્વાગત છે. દોસ્તો, ઘણા બધાનું વેકેશન પ્લાનિંગ ચાલતું હશે. ઘણીવાર વેકેશન રાહતને બદલે માનસિક આફત આપનારું થઈ જાય છે. આપણે કેવા નિર્ણયો લઈએ તો વેકેશનની પૂરેપૂરી મજા માણી શકીએ, એની આજે વાત કરીએ. ડોક્ટર, તમે જ કહો, મારો સવાલ વ્યાજબી છે કે નહીં? મારા હસબન્ડ આ વેકેશન પર બધા જ ફ્રેન્ડ સાથે બહાર જવાનો આગ્રહ રાખે છે, ને હું એવું કહું છું કે માંડ આ એક દોઢ મહિનો અમે ત્રણેય, હું મારો દીકરો ને અમે બંને સાથે રહી શકીએ એવું પોસિબલ થતું હોય છે. હું એવું માનું છું કે એટલીસ્ટ એક મોટું વેકેશન તો માત્ર ફેમિલીની સાથે ના હોવું જોઈએ. લગ્નના 10 વર્ષ થઈ ગયા, પણ મેં દર વખતે જોયું છે કે કોઈ બહારનું ત્રીજું માણસ ના હોય ત્યાં સુધી એમને બહાર ફરવા જવાનું ગમતું જ નથી. આમાં શું સાચું છે? દોસ્તો, આવા કિસ્સાઓને સાયકોલોજીમાં અપ્રોચ કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે. આ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ સમક્ષ બે ગમતા વિકલ્પો આવે છે, જેમાંથી કોઈ પણ એકની જ પસંદગી કમ્પલસરી કરવી પડે છે. એ સમયે થતા માનસિક સંઘર્ષને ટાઈમ મેનેજમેન્ટથી નિવારી શકાય છે. આમ તો વેકેશન કેવી રીતે ગાળવું એ દરેકની પર્સનલ ચોઇસનો વિષય છે, પણ એટલું નક્કી છે કે ફેમિલી સાથે ગાળેલા વેકેશન્સની મેમરી અમૂલ્ય હોય છે. બાળકો સાથે વિતાવેલો સમય ફરી આવતો નથી. મિત્રો અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવું સોશિયલ સાયકોલોજીના મતે ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે તમારી અંગત વ્યક્તિ આવા પર્સનલ ટાઈમ માટે આખું વર્ષ રાહ જોતી હોય છે. એટલીસ્ટ એની મરજી મુજબ જો ફેમિલી વેકેશન ગાળવામાં આવે તો મિત્રો સાથે જવામાં પણ પછી એને વાંધો નહીં હોય. આ પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટનું બેલેન્સ જ તમારા અંગત અને બિન અંગત સંબંધોને મજબૂત બનાવશે. ડોક્ટર, અમારે દર વેકેશનનો એક જ કકડાટ હોય છે. અમે જ્યાં ફરવા જઈએ ત્યાં મારી વાઇફ સાવ લેઝી થઈને બધો ટાઈમ હોટલમાં જ રિલેક્સ થવામાં પસાર કરે છે, અને મારું બધું કામ પરફેક્ટ જ હોય છે. હું ટિકિટ બુક કરાવું ત્યારથી મને મિનિટે મિનિટનું પ્લાનિંગ કરવાની આદત છે. હું મારા રોજબરોજના કામમાં પણ આવો જ છું. અમે જ્યારે જ્યારે બહાર ફરવા ગયા છીએ ત્યારે હંમેશા ઝઘડીને જ પાછા આવ્યા છે. એને હોટલમાં પડ્યા રહેવું હોય જ્યારે મારે ફરવું હોય. મને તો હવે લાગે છે કે અમે અલગ અલગ ફરવા જઈએ તો જ બંને ખુશ રહી શકીશું. આ સિવાય છે કોઈ ઉપાય? દોસ્તો, ઉપાય તો ચોક્કસ છે. જો તમે પહેલેથી નક્કી કરો કે આ માત્ર રિલેક્સિંગ ટ્રીપ છે, તો એ રીતે નક્કી કરીને એન્જોય કરવું ખૂબ જરૂરી છે. ઘણીવાર ફિમેલ્સ પોતાના રૂટીન કામથી કંટાળીને વેકેશનમાં રિલેક્સ થવા જતી હોય છે. આ બાબત પણ ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું જરૂરી છે. જો ઘરે પણ ટાઈમ ટેબલથી જીવવાનું હોય અને વેકેશનમાં પણ કડક ટાઈમ ટેબલ ફોલો કરવાનું હોય તો એ વેકેશન નહીં પણ આર્મી કેમ્પ જેવું લાગશે. એટલે એ બાબત નક્કી કરીને તમે પ્લાન કરો, એ ખૂબ જરૂરી છે. બીજી બાજુ એ પણ એટલી જ હકીકત છે કે તમે સાવ નવી જગ્યાએ, સાવ કુદરતી સરસ જગ્યાએ ફરવા ગયા હો ત્યાંનું સાઇટ સીઈંગ તમારા આરામની સરખામણીએ વધુ અગત્યનું હોય છે. જો તમે માત્ર કુદરત કે શહેરને માણવાના હેતુથી ગયા હો તો સમયને સાચવવો જરૂરી બને છે. અગત્યની વાત એ છે કે તમે બંને સાથે છો અને આ તમારો રિફ્રેશ થવાનો સહિયારો કિંમતી સમય છે. નાના નાના મુદ્દાઓને મોટી ખુશી માટે વચ્ચે ન આવવા દો. તમારું સ્થળ નક્કી કરી આપશે કે તમારે માત્ર રિલેક્સ થવું કે સાઇટ સીઈંગ પર જવું. એ પણ યાદ રાખવું એટલું જ અગત્યનું છે કે કુદરતી સૌંદર્યના ભોગે શોપિંગ ના જ હોય. વસ્તુઓ મળી રહેશે, પણ આવો સજોડે સમય પાછો નહીં મળે. ડોક્ટર, વેકેશન પર જવાના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે ને એમ એમ ઉત્સાહ વધતો જાય છે. સાથે સાથે બીક પણ લાગે છે કે મારા હસબન્ડ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેશે અને હું કંઈક બોલીશ એટલે ઝઘડો થશે અને વેકેશન શરૂ થયા પહેલા જ પૂરું થઈ જશે. મારા હસબન્ડ મોબાઈલ નામની મારી સોથનની સાથે દિવસ રાત ગાળે છે. મેં તો એમને આ વખતે કહી દીધું કે કાં તો મને લઈ જાઓ ને કાં તો મોબાઈલને લઈ જાઓ. એટલીસ્ટ એક વેકેશન તો માત્ર અમે બંને હોઈએ મોબાઈલ વગર. દોસ્તો, એવું તો શક્ય નથી કે કોઈ મોબાઈલ વગર વેકેશન પર જાય, પણ એટલું નક્કી છે કે પ્રાયોરિટી કોને આપવી. જો તમે રોજે જેટલો સમય મોબાઈલ પર ગાળતા હો એટલો જ સમય વેકેશન પર ગયા પછી પણ મોબાઈલ પર ગાળો તો એ ચોક્કસપણે ઝઘડાનું મૂળ બનશે જ. તમે એ વાતનો સમજણપૂર્વક સ્વીકાર કરો કે તમને પણ વેકેશન લેવાનો અધિકાર છે. ભલભલા બિઝી માણસ હોય તો પણ પોતાના પરિવાર સાથે વેકેશન પર ગયા હોય ત્યારે એમનું પૂરતું ધ્યાન મજા કરવામાં જ હોય છે. કદાચ મોબાઈલનો ઉપયોગ ફોટા પાડવા કરો તે સમજી શકાય છે, પણ દરેક ફોટા એ જ સમયે પોસ્ટ કરવા જરૂરી નથી હોતા. એ જ રીતે તમારા રોજબરોજના ઈમેલ્સ કે મેસેજને પણ ચોક્કસ બ્રેક આપી શકાય છે. એ યાદ રાખો કે તમારા વેકેશન પર તમારા પરિવારનો પણ એટલો જ અધિકાર છે, બલકે તમારા આનંદ પર તમારો ફોન કરતાં વધારે અધિકાર છે. એટલે જો કમ્પ્લીટ એન્જોયમેન્ટ કરવું હોય
તો મોબાઈલ સ્વિચ ઓફ કરો અને વેકેશનને સ્વિચ ઓન કરો. તો દોસ્તો, રેડિયો સિટી 91.1 FM પર હું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી તમને મળું છું નેક્સ્ટ ટાઈમ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા અને તેના સાયકોલોજીકલ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મારા બધા એપિસોડ ફરીથી સાંભળવા માટે યુટ્યુબ પર લોગ ઇન કરીને સર્ચ કરો ડોક્ટર પ્રશાંત ભીમાણી મનકા રેડિયો, અને એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રતિભાવો કે પ્રશ્નો મને જણાવો. સો બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. ફરી મળીશું, આવજો.